નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, તે પોતાની રીતે મહેનત કરવાનું તેમણે સ્ટાર્ટ કરી દીધું છે. તેવામાં હવે સૌથી જે હોટ ફેવરિટ સીટ બનતી જઈ રહી છે એ છે ભરૂચ. ભરૂચમાં જે ચૈતરવાસાના જેલની બહાર આવતાની સાથે જ તેઓ હવે જે છે તે એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પોતાની રીતે તેઓ મહેનત કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, ત્યારે એ પરથી સાફ સાફ સમજી શકાય છે કે તેમણે હવે લોકસભાની ચૂંટણી ભરૂચ સીટ ગમે એમ કરીને જીતવી છે. ત્યારે હવે આ બધી બાબતને લઈને આપણી સાથે અત્યારે જોડે ચૂક્યા છે પિયુષભાઈ પટેલ, જેઓ આમ આદમી પાર્ટીના ભરૂચના અધ્યક્ષ છે. પિયુષભાઈ, સૌથી પહેલા તો તમને નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સીધો પ્રશ્ન તમને એ પૂછીશ કે 6 ટર્મથી જે વ્યક્તિ જીતતા આવ્યા છે એ સામે અત્યારે એક ધારાસભ્ય કેવી રીતના જીતશે? પહેલામાં પહેલું તો 6 ટર્મથી જે જીતતા આવે છે તો એ કદાચ કોઈ પોતાના કામોના લીધે કે પછી એવી રીતે કોઈ જીતતું નથી આવ્યું. અને આપ સૌ જાણો છો, મીડિયાના માધ્યમથી પણ જનતા પણ જાણે છે કે ભાજપ અત્યાર સુધી ધર્મની રાજનીતિથી જે કંઈ પણ સીટો જીતી રહી છે એ ધર્મની રાજનીતિથી જીતી રહી છે. પરંતુ એક પણ ધારાસભ્ય કે એક પણ સાંસદ જો એમનો કદાચ કોઈ કામથી જો કોઈ જીત્યો હોત તો એને 6 ટર્મની આગળ કદાચ 7મી ટર્મ પણ એને કદાચ ચાન્સ મળી શકે. પરંતુ અત્યાર સુધી એમની પાસે કોઈ સક્ષમ ઉમેદવાર એમની સામે કોઈ હતું નહીં. અને આ વખતે ચૈતરભાઈ વસાવા એક સક્ષમ ઉમેદવાર છે, એક જાબાજ, એક લીડર, જેની પાસે એક લીડરશીપ છે કે જેને જનતાની સાથે રાખી અને ન્યાયની લડત કેવી રીતે લડવી એમને ખૂબ સારી રીતે આવડે છે. એટલે આ વખતે અને દરેક જે ધારાસભ્ય હોય છે એ સાંસદની સીટ લડે છે તો એ જીતે છે તો એ સાંસદ બને છે, એવી રીતે ચૈતરભાઈ પણ જે ધારાસભ્ય છે તો એ 100% એમના કામોથી જીતવાના છે, ના તો એ ધર્મની રાજનીતિથી જીતવાના છે. પિયુષભાઈ, 7 વિધાનસભા આવે ભરૂચમાં, અત્યારે હાલ ડેડિયાપાડા પોતે ધારાસભ્ય છે, ડેડિયાપાડામાં પોતાનું વર્ચસ્વ ભી છે એ તો બધાને ખબર છે, આદિવાસીઓમાં તેમની લોકચાના ડેડિયાપાડામાં છે. પરંતુ ડેડિયાપાડા બહાર બી બીજી 6 વિધાનસભા છે, 6 વિધાનસભામાં એ કવર કરી શકશે? બિલકુલ. એક્ચ્યુઅલી જ્યારથી આ કેસ કરવા પાછળનું મેઇન જે ષડયંત્ર છે એ પણ અમને લોકોને તો પ્રથમ દ્રષ્ટિ એવું લાગી રહ્યું છે કે જ્યારથી ચૈતરભાઈ નું નક્કી થયું કે આપણે હવે લોકોની મુલાકાતમાં આપણે નીકળવું છે, જ્યારે અત્યાર સુધી જ્યારથી જીત્યા છે ત્યારથી એક દિવસ પણ એમને ઘરે નથી બેઠા, સતત એ જનતાની સેવા અને જનતાના જે કઈ પ્રશ્નો હોય એને વાચા આપતા રહ્યા છે. પરંતુ જે 6 વિધાનસભાની આપે જે વાત કરી તો 6 વિધાનસભામાં પણ સતત અમારું જનસંપર્ક અત્યાર સુધી ચાલુ જ હતો. ત્યાર પછી એમની ઉપર જે કેસ થયો, બનાવ બન્યો અને 40-45 દિવસ જે અમારા 90 દિવસ જે અમારા બગડી ગયા અને 90 દિવસ બગડ્યા પછી પણ એટલી જ મજબૂતાઈથી આજે જેલની બહાર આવી અને આજે જનતાની સમક્ષ જયારે જઈએ છે તો જેટલું લોકચાહના પહેલા હતી એનાથી કદાચ ડબલ લોકચાહના અત્યારે થઈ છે. કારણ કે કેસ થવા પાછળથી ભાજપનો જે અસલી ચહેરો હતો એ લોકો સમક્ષ આવી ગયો છે. ચૈતરભાઈને ખોટી રીતે હેરાનગતિ કરી છે, ચૈતરભાઈને 90 દિવસ સુધી આજે જે એમને કહેવાય વનવાસ કર્યો અને જે દિવસે રામ જન્મભૂમિ ઉપર જયારે રામનું આગમન થયું એ જ દિવસે અમારા માટે જયારે એક નવા લીડર, એક નવા કહેવાય કે એક રામ સ્વરૂપની અંદર જયારે ચૈતરભાઈ જયારે આવ્યા છે ત્યારે જનતા પણ એમને સ્વીકારી રહી છે. અને આજે ગામે ગામ લોકોના સામેથી ફોન આવી રહ્યા છે કે અમારા ગામમાં પણ તમે ચૈતરભાઈની સભા કરો. તો જે અન્ય જે 6 વિધાનસભા છે એ વિધાનસભાની અંદર પણ સામેથી લોકોની લોકચાહના છે, ચૈતરભાઈના કામ છે, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એ પણ જોઈ શકીએ છીએ. પણ ચલો, વાત સાચી છે તમારી, વાત જેવી રીતના કહી રહ્યા છો કે ચૈત્ર વસાવા અત્યારે પોતાની રીતે મહેનત કરી રહ્યા છે તો એ કાર્યકર્તાઓને શું કહે છો કે એ ધારાસભ્યને શું કહે છો કે જે આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે? ભરૂચની જે કઈ પણ 7 વિધાનસભા છે એ 7 વિધાનસભામાંથી અત્યાર સુધી કદાચ બન્યું હોય કે કોઈએ કંઈક રાજીનામું આપ્યું હોય, આપણા મીડિયાના માધ્યમથી આપે પણ જોયું હશે, તો એ રાજીનામું આપવા પાછળનું કારણ કંઈક અલગ હતું અને એ મન દુઃખ હતું. અને અમારા કાર્યકર્તાઓ, અમારા જે પણ પદાધિકારી છે એ લોકોએ રાજીનામું આપ્યું પરંતુ એ લોકો કોઈ ભાજપ સાથે જોડાયા નથી એવી એક અફવા ફેલાવવામાં આવી. તો અમને આવા લીડરો ઉપર, આવા એક અમારા કાર્યકર્તા, અમારા જે કંઈ પણ હોદ્દેદારો છે એવા લોકો ઉપર અમને પણ આજે પ્રાઉડ ફીલ થાય છે કે ભલે કદાચ મનદુખ થયું હોય, કદાચ પાર્ટીથી 1-2 મહિના દૂર રહ્યા હોય, પરંતુ જ્યારે આજે ચૈતરભાઈને જરૂર છે ત્યારે તમામ પદાધિકારી, તમામ કાર્યકર્તાઓ પાછા ફરીથી પાર્ટીની સાથે રહી અને પાર્ટીનું કામ કરી રહ્યા છે.
પિયુષભાઈ, સીઆર પાટીલ નું એવું કેવું છે કે 5 લાખ થી દરેક સીટો જીતશે. હવે જ્યારે પોતે એમ કહી રહ્યા હોય કે 5 લાખ ની લીડ થી જીતું, તો હવે 5 લાખ નો આંકડો તો બહુ મોટો કહેવાય. હવે એમાં પણ એમ કહેતા હોય કે 26 બેઠક 5 લાખ ની લીડ થી જીતવાના, તો એમનું બી કઈક માઇક્રો પ્લાનિંગ હશે જ. તો આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો? સીઆર પાટીલ સાહેબે 26 નહીં પણ એમને ખાલી 25 ની જ ગણતરી કરવી જોઈએ, મારું કેવું એમ છે. કારણ કે જે 6 ટર્મથી જે ધરાયા આપણા જે સાંસદ છે ભાજપના, એ 6 ટર્મથી સાંસદ હોવા પછી પણ આજે એમને તમે કદાચ મીડિયાના માધ્યમથી જોયું હશે કે ડીજેમાં કદાચ એમનું નામ પણ, કદાચ એમના નામનું સોંગ પણ જો વાગી જાય તો એમનું સોંગ બંધ કરાવવા સુધી જનતા સ્વયંભૂ જાય છે. ત્યાં કોઈ ચૈતરભાઈ કે કોઈ અમે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તા નથી, પરંતુ જનતા છે, જે ડેડિયાપાડાની જનતા છે, સાગબારાની જનતા છે, ભરૂચ લોકસભાની જનતા છે, એ આદિવાસી સમાજના લોકો જ્યારે ડીજે બંધ કરાવતા હોય તો તમે જુઓ કે એમને જાતે હવે સ્વીકારી લેવું જોઈએ, ભાજપે પણ સ્વીકારી લેવું જોઈએ કે આ વખતે એ લોકોએ 26 નહીં ખાલી 25 જ લડવાની છે. કારણ કે 26ની લોકસભા જે છે એ લોકસભા તો ઓલરેડી ચૈતરભાઈ જીતી ચુક્યા છે. એ ચૈતરભાઈ જીતે એટલા માટે કારણ કે ચૈતરભાઈ ઉપર જે રીતે ખોટા કેસ કર્યા, ચૈતરભાઈને જે રીતે ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું, અને જે કઈ પણ લોકચાહના અત્યારે તમે જુઓ તો લોકચાહના અત્યારે ફક્ત ને ફક્ત ચૈતરભાઈ બાજુ વળેલી છે. અને કદાચ એવું બની શકે કે ભાજપના લોકો એવું પણ કહેતા હોય છે કે આમની તો ખાલી આદિવાસી સમાજમાં જ લોકચાહના છે, પણ એવું નથી. હું પણ આજે એક પટેલ સમાજમાંથી, એક પાટીદાર સમાજમાંથી હું પણ એક આગેવાન છું, તો પાટીદાર સમાજમાં પણ આજે એમની લોકચાહના છે. મારા ઉપર ઘણા લોકોના ફોન આવે છે. ક્ષત્રિય સમાજની અંદર પણ એમની લોકચાહના છે, માઇનોરિટીમાં પણ છે, એટલે દરેક સમાજની અંદર એમની અત્યારે લોકચાહના વધી રહી છે. અને એ લોકચાહના વધવા પાછળનું કારણ કોઈ પૈસા ફેંકવા, કોઈને કોઈ ખોટી લોભ લાલચ આપવી, કોઈને કોઈ માટીના કામ આપવા, કોઈને રોડ રસ્તાના કામ આપવા, એ ભાજપ જેવું અમારું કામ નથી. ફક્ત ને ફક્ત અહીંયા ચૈતરભાઈનું કામ દેખાય છે, અને ચૈતરભાઈના કામના લીધે એમને લોકો આજે ચાહી રહ્યા છે, અને એટલા માટે આજે જનતા એમની સાથે છે. હમણાં થોડા દિવસ પહેલા સીઆર પાટીલના હસ્તે ઘણા બધા નર્મદા જિલ્લામાંથી ઘણા બધા આદિવાસીઓએ કેસરિયો કર્યો, એ વસ્તુ તમને ખબર હશે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યાં અમે જ્યારે એ લોકોનો ઇન્ટરવ્યુ લીધો, ત્યારે એક વસ્તુ તેમણે અમને કીધી કે ચૈતર વસાવા ભલે અત્યારે લોકો બોલી રહ્યા હોય, પરંતુ એમને એવું લાગી રહ્યું છે કે કાંઈક ને કાંઈક પૈસા દઈને આ લોકો ખેંચી રહ્યા છે. ચૈતર વસાવા જે છે તે લોકોને પૈસા દઈને, કે પછી આમ આદમી પાર્ટી જે છે તે પૈસા દઈને લોકો પાસે બોલાવી રહ્યા છે કે એક જ ચાલે ચૈતર ચાલે. અત્યારે કદાચ આ એક જ ચાલે ચૈતર ચાલે એ કોઈક એવું નથી કે કોઈ મેચ્યોર વ્યક્તિ હોય અને એને કોઈક સોંગ બનાવ્યું હોય. આ જે તમે જોયું હોય કે વિડીયો સૌથી પહેલો જે વાયરલ થયો હતો, એ નાના નાના જે ભૂલકાઓ છે જેમને સમજ પણ નથી કે રાજકારણ શું છે, ચૈતર વસાવા શું છે, મનસુખભાઈ શું છે, કશું જ ખબર નથી. જ્યારે 6 ટર્મથી આદિવાસી સમાજના એક આગેવાન જ્યારે સાંસદ હોય અને એમનું જો નામ આજે નાના ભૂલકાઓ જો ના સમજી, એમનું નામ જો નાના ભૂલકાઓના મોઢા ઉપર ના હોય, તો આપણે સમજી શકીએ છીએ કે આજે ચૈતરભાઈ કઈ હદે જનતાની સેવામાં લગાતાર આજે એમની મદદે આજે જઈ રહ્યા છે. જનતાની સમક્ષ આજે જ્યારથી જીત્યા છે ત્યારથી આજ દિન સુધી ઘરે નથી બેઠા, જનતાની સમક્ષ હાજર રહ્યા છે. જ્યારે કંઈક સારા પ્રસંગ હોય, ખરાબ કોઈક ના અનિચ્છીય પ્રકાર કોઈ પણ પ્રસંગ હોય, કોઈ એક્સિડેન્ટલી કંઈક પ્રસંગ બન્યો હોય, એ તમામ જગ્યાએ આજે ચૈતરભાઈ ઉપસ્થિત રહે છે. અને જેના કારણે બાળકો જોઈ રહ્યા છે ને, એમને જ્યારે પણ ગામમાં જાય છે તો બાળકો જોવે છે, અને બાળકોના માધ્યમથી બનેલું આ સોંગ છે. અને તમે વાત કરી કે જે રીતે પૈસા ભેગા કરીને, તો અમારી પાસે કોઈ એવા, આમ આદમી પાર્ટી પાસે પણ એવા કોઈ પૈસા નથી કે અમે કોઈ એવા દારૂનો ધંધા નથી કરતા નથી, અમે કોઈક રોડ કોન્ટ્રાક્ટની અંદર અમે કોઈક રોડના કોઈક ભ્રષ્ટાચાર કરતા નથી, અમે કોઈ માટીના ભ્રષ્ટાચાર કરતા. ભરૂચની અંદર તો આપ તમે જાણો છો કે ભરૂચમાં ઘણી બધી જીઆઈડીસી છે, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ છે, વિલાયત જીઆઈડીસી છે, ઘણી બધી જીઆઈડીસી છે. આ જીઆઈડીસીમાં અમારા કોઈ કોન્ટ્રાક્ટો પણ નથી ચાલતા કે જ્યારે અમારે ત્યાંથી પૈસાનું ઉઘરાણું કરીને અમારે જનતાને ભેગી કરવાની હોય. જે દિવસે અમારો પ્રોગ્રામ ગયો હમણાં પરમ દિવસે ભરૂચની અંદર, ત્યારે સ્વયંભૂ લોકો જાતે પોતાના રૂપિયા ખર્ચી અને ચૈતરભાઈને, અમારા કાર્યકર્તાઓ ચૈતરભાઈને મળવા માટે ચૈતરભાઈની જે અમારી સંમેલન બેઠક હતી એની અંદર આવ્યા. જ્યારે ભાજપે અમારા જ એવા કેટલાક કાર્યકર્તાઓ અને કેટલાક આગેવાનો છે ભરૂચના, જે પૂરની પરિસ્થિતિમાં કપરા અને અનાજથી લઈને ઘણી બધી જે કીટો જે વિતરણ કરી, એવા જે વિસ્તારોની અંદરથી લોકોને જબરજસ્તીથી રિક્ષામાં ભરી અને એ લોકો ત્યાં એમની સભામાં લઈ ગયા હતા.
જયારે અમારા કાર્યકર્તાઓને ખબર પડી તો એ લોકોએ સામેથી ફોન કરીને આ લોકોને કાર્યકર્તાઓને કીધું, કાર્યકર્તાઓને ખબર પડી તો એ જ ભાજપની જે સભા હતી એની અંદરથી જ ઘણા લોકો અમારી સભાની અંદર ત્યાંથી અહીંયા આવે જાતે. તો એવું કંઈ નથી કે અમે પૈસા આપીને કોઈ ભીડ ભેગી કરતા હોય, કે પછી અમે કોઈને પ્રલોભનો આપીને ભીડ ભેગી કરતા હોય, કોઈ કોન્ટ્રાક્ટ લેવા માટે ભીડ ભેગી કરતા હોય. ચેતરભાઈના એક કામથી લોકો પ્રભાવિત થયા છે, આમ આદમી પાર્ટીના કામથી પ્રભાવિત થયા છે, ને આમ આદમી પાર્ટીના જે કામો ચાલી રહ્યા છે આપણે જોયું પંજાબની અંદર ગઈકાલે જ, અત્યારે રાશન જે ઘરે ઘરે જે પહોંચાડવાનું છે, તો આજે અમે ઘરે ઘરે આજે લોકોને રાશન પહોંચાડવાનું છે. પંજાબની જનતાને જે આજે સૌભાગ્ય મળ્યું છે, આજે ઘરે ઘરે લોકોને રાશન પહોંચી રહ્યું છે, એવા જ કામો અમારે ગુજરાતમાં પણ કરવા છે. ને એના માટે જ અમારે પહેલી સીટ સાંસદની અમારે ભરૂચથી અમારે જીતવી છે. હવે તમે જે રાશનની વાત કરી રહ્યા છો, તો આજનું જ એક ભાજપના આમ આદમી પાર્ટીના, પહેલા આમ આદમી પાર્ટીમાં હતા કોર્પોરેટર અને પછી હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે, એ સુરતના કોર્પોરેટરની વાત કરી રહ્યું છું, વોર્ડ નંબર 4 ના અને ધર્મેન્દ્ર વાવલિયાની વાત કરી રહ્યો છું. એમનું એવું કેવું છે કે એમને અત્યારે ભાજપ ઉપર જ સવાલ કર્યા છે કે જેવી રીતના પંજાબમાં રાશન મળી રહ્યું છે લોકોને ઘરે ઘરે, એવી રીતના ગુજરાતમાં મળી મળવું જોઈએ, એ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો? કારણ કે ભાજપના કોર્પોરેટર જ હવે ભાજપની સાઈડ નથી લઈ રહ્યા. બિલકુલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા જ્યારથી જીત્યા હતા ત્યારથી સારામાં સારું કામ કરી રહ્યા હતા. મીડિયાના માધ્યમથી આપણે ઘણી વખત જોયું કે સ્પીકર લઈ અને એમના વોર્ડની અંદર સોસાયટીએ લોકોની પાસે કામ ઉઘરાવવા માટે જતા કે તમારું કામ બોલો, અમે તમારા કામ પૂરા કરીએ. પરંતુ આપણે જાણીએ છીએ કે ભાજપ ઘણા બધા પ્રલોભનો આપે છે, ઘણા દબાવવાના પ્રયત્નો કરે છે. એ કયા કારણોસર ભાજપમાં જોડાય એ તો ખ્યાલ નથી, પરંતુ ભાજપમાં જ્યારે પણ જોડાયા ત્યારે કંઈક ને કંઈક એવો કંઈક બનાવ બન્યો હશે કે કાં તો એ પ્રલોભનોમાં આવ્યા હોય, કાં તો પછી એ દબાવમાં આવ્યા હોય, અને ફરીથી એમને કદાચ એવું થયું હોય કે ના આમ આદમી પાર્ટીના કામો સારા છે અને મારે ભાજપ સામે અવાજ ઉઠાવવો જોઈએ. તો હું તો સારી વાત કરું ગણું છું આને, કે એમને ભાજપના અંદર રહી અને ભાજપની સામે એમને સવાલો ઉઠાવ્યા છે. તો ભાજપે પણ આની અંદરથી શીખવાની જરૂર છે કે આજે એમના લીડરો એમની સાથે આજે એમની સામે બોલી રહ્યા છે. અને ભાજપમાં કદાચ હોત તો એમને ટિકિટ પણ ના આપી હોત. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે સામાન્ય વ્યક્તિને પણ એ લોકો ટિકિટ આપી રહ્યા છે, અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કઈ રીતે જીતે અને કઈ રીતે જનતાના કામો કરી શકે એના માટેના એ સતત પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લો પ્રશ્ન પૂછીશ તમને અત્યારે કે હાલ રામ મંદિરનો મુદ્દો જે છે તે અત્યારે ચરમસીમાએ છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ચૂંટણી આવી રહી છે એટલા માટે પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખવામાં આવી છે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જે છે તે રામ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે. હમણાં જ એના ફોટોઝ બી વાયરલ થઈ રહ્યા છે. તો હવે લોકોને એવું કહેવું છે કે રાજનીતિના હિસાબે હવે એમને પણ જંપલાવું છે, ક્યાંક ને ક્યાંક રામ મંદિરના નામે એમને પણ વોટ જોઈએ છે. ના, એવું જો આમ આદમી પાર્ટી અત્યાર સુધી એક કામની રાજનીતિ કરતી આવી છે, ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં રાજનીતિ કરી રહી છે. બીજું કે રામ ભગવાનની જે સ્થાપના થઈ, રામ ભગવાનનું જે આગમન થયું એનાથી અમે તો ખુશ છીએ, કારણ કે અમારી કોઈ ધર્મની રાજનીતિ નથી. બીજી વસ્તુ કે જે વર્ષોથી આપણે જ્યારે રાહ જોઈ રહ્યા હતા કે અયોધ્યામાં રામ બિરાજમાન થાય અને આજે બિરાજમાન થયા છે, તો આપણે સૌ એને આવકારવા જોઈએ અને આવકારે છે લોકો એને, અને એવું કંઈ છે નહીં. પરંતુ હા, ચોક્કસ એ હું કહીશ કે ભાજપ ધર્મની રાજનીતિ કરે છે, કારણ કે જો અયોધ્યામાં રામ મંદિરની જો સ્થાપના કરવામાં આવે તો આ મીડિયાના માધ્યમથી હું તમને જણાવવા માંગુ કે ભરૂચ જિલ્લાની અંદર, ભરૂચનો વાગરા તાલુકાનો વાગરા જે વિધાનસભા છે એના એક ગામ છે, દેતરાલ ગામ છે, ભાજપના જે એક મહામંત્રી છે અને એ મહંત છે, એમને રામ મંદિરની જગ્યાને તોડી અને ત્યાંથી એમને પોતાનો બંગલો એમને ઉભો કર્યો. આજે પણ એનો પૂરેપૂરો નિકાલ આવી ગયો છે, એને એક આ લોકોને ક્લીન ચીટ મળી ગઈ છે. છતાં પણ ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા એમને ખભો આપવામાં આવી રહ્યો છે, જેથી આજે પણ એ બંગલો એની એ જ હાલતમાંથી બંગલો છે. જમીન રામ કૃષ્ણ નામની બોલે છે, જ્યારે બંગલો બની રહ્યો છે ભાજપના મહંત જે તાલુકાના જે મંત્રી છે એનો બોલી રહ્યો છે. તો આપ વિચારો કે જો
તમે ધર્મને ખરેખર જો આગળ રાખવા માંગતા હોય તો જ્યાં અયોધ્યામાં જે રીતે તમે રામનું આગમન કર્યું એવી રીતે તમે દેતરાલમાં પણ આગમન કરો. દેતરાલની અંદર એક મુસ્લિમ સમાજના લોકો એમ કહી રહ્યા છે કે આજે જો આ કદાચ રામ મંદિર બને તો મુસ્લિમ સમાજના લોકો એમ કહે છે કે અમે અમારા તરફથી તમને મંદિરની અંદર ફંડ ફાળો આપીશું, ત્યાંનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જે કંઈ પણ જરૂરિયાત હશે એની અંદર અમે લોકો સહભાગી થઈશું. તો ભરૂચની અંદર, ભરૂચ લોકસભાની વિસ્તારમાં, ગુજરાતની અંદર, આપણા ભારત દેશની અંદર હિન્દુ મુસ્લિમ જે કંઈ પણ રહ્યા છે એ તમામ ભાઈચારા સાથે રહ્યા છે, પરંતુ કંઈક ને કંઈક જગ્યાએ અમુક જે અસામાજિક તત્વો છે એ લોકો આ જે આપણી શાંતિ જે ચાલી રહી છે, શાંતિને દોરાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એવું ન થવું જોઈએ. અને આપણા મીડિયાના માધ્યમથી હું તો જણાવવા માંગુ છું કે જે રીતે ભાજપે અયોધ્યામાં જે આગમન કર્યું રામનું, એવી જ રીતે દેતરાલમાં પણ કરો. અમે સૌ સાથે મળી, આપણે સૌ સાથે મળી અને દેતરાલની અંદર પણ આપણે રામની પ્રાણ પ્રતિષ્ઠા કરીશું. ચલો પિયુષભાઈ, આપ અમારી સાથે જોડાયા એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. તો આ હતા પિયુષભાઈ પટેલ, જેઓ આમ આદમી પાર્ટીના ભરૂચના અધ્યક્ષ છે, જેમનું કહેવું છે કે કોઈ પણ ભોગે હવે તો સી આર પાટીલને 26 માંથી 25 સીટ કદાચ જીતી શકે, પરંતુ એક સીટ જે છે ભરૂચ સીટ એ તો હવે ચૈતર વસાવા જ જીતીને રહેશે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે આપણે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.